पालनपुर शहर में वकीलात करता एवं इंद्रिश खान पठाण सामे एक घरेलू झगड़ा में 2017 में दाखल थे फरियाद ने नामदार कोर्टे रद्द करवानो हुकुम कर्यो छे। પાલનપુરમાં એક ઘરેલુ ઝઘડામાં પાલનપુર એક પ્રતિષ્ઠિત અને સમાજસેવક એવા વકીલ ઇદ્રિસ ખાન પઠાણ ઉપર મહિલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી। ઇદ્રિસ ખાન પઠાણે આ મામલે પોતાની સામે થયેલા આક્ષેપને ફગાવી દીધા હતા અને આ અંગે પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી, જેમાં નામદાર કોર્ટે ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો હતો। જે બાબતે સત્યનો વિજય જણાવી વકીલ ઇદ્રિસ ખાન પઠાણે મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। મારા વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશન પાલનપુરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અને એ ફરિયાદ વિશે હું કશું જાણતો નતો, છતાં પણ મારું આરોપીમાં નામ લખેલું હતું અને એ ફરિયાદને લઈ હું ન્યાય મેળવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે કોસિંગ દાખલ કરાવેલ હતી અને એ ફરિયાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે રદ કરેલ છે। અને હંમેશા સત્યનો વિજય જ થાય છે, એ રીતે સત્યમેવ જયતે ના અનુસંધાને હું મીડિયા સામે આ મારું નિવેદન આપું છું કે કોઈ પણ જગ્યાએ ફરિયાદ કોઈના વિરુદ્ધ ખોટી દાખલ કરવામાં આવે તો તેના માટે હંમેશા લડત આપવી જોઈએ અને સાચા ન્યાય માટે લડવું જોઈએ અને ભારતના નાગરિકના તમામને અધિકાર છે કે પોતાના મૂળભૂત અધિકારો માટે અને માનવ અધિકારો માટે લડવું જોઈએ અને લડશો તો જ તમે સાચો ન્યાય મેળવી શકશો। કેમેરામેન સુનિલ પરમાર સાથે કલ્પેશ મોદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાલનપુર।